અમદાવાદમાં પબજી ગેમથી લવ સ્ટોરી સામે આવી પાકિસ્તાનની સીમા હૈદર અને નોઈડાના સચિન જેવી લવ સ્ટોરી. પંજાબની યુવતીને પબજી ગેમથી અમદાવાદના યુવક સાથે પ્રેમ થયો. પંજાબથી યુવતી ભાગીને પ્રેમી સાથે લગ્ન કરવા અમદાવાદ આવી છે. 21 વર્ષની યુવતી ભાગીને લગ્ન કરવા પ્રેમીના ઘરે પહોંચી. પ્રેમી 17 વર્ષનો સગીર હોવાથી મામલો હવે ગૂંચવાયો છે. પ્રેમી પુખ્ત ન હોવાથી મૈત્રી કરારથી પ્રેમીના ઘરે રહેવા માટે યુવતીએ જીદ પકડી છે. યુવતીએ પ્રેમીના ઘરે જ રહેવાનો આગ્રહ કરતા પોલીસ વચ્ચે પડી છે. મામલો ગૂંચવાતા પંજાબથી યુવતીના માતા પિતા આવીને યુવતીને લઈ ગયા. પબજી દ્વારા પ્રેમની ઘટના વધુ એક વખત સામે આવી છે, જેમાં પ્રેમી પુખ્ત ન હોવાથી મૈત્રી કરારથી પ્રેમીના ઘરે જ રહેવા માટેની યુવતીએ જીદ પકડી હતી. ત્યારબાદ પોલીસ વચમાં પડી અને યુવતીના માતા પિતાને બોલાવવામાં આવ્યા હતા અને તેને ઘરે લઈ ગયા છે. લગ્ન કરવા માટે તે પ્રેમીના ઘરે આવી પહોંચી હતી. જો કે પ્રેમી સગીર હોવાને કારણે મામલો ગૂંચવાયો હતો. વિગતો મેળવીશું સંવાદદાતા અનિતા પાસેથી. અનિતા, શું વધુ વિગતો છે આ અંગે? અજીતના જે પ્રકારે હાલ આ પબજી લવ સ્ટોરી જે અત્યારે ચર્ચાનો વિષય બની છે, કૃષ્ણનગર વિસ્તારમાં પબજી દ્વારા એક યુવક યુવતી એકબીજાના પ્રેમમાં આવ્યા હતા અને પંજાબની જે યુવતી છે 21 વર્ષની તે પંજાબથી અમદાવાદ આવી ગઈ હતી. અમદાવાદ આવ્યા બાદ જે યુવક સાથે તેને પ્રેમ થયો હતો તેની ઉંમર જે હતી 17 વર્ષની હતી અને સગીર નીકળ્યો હતો. જેને લઈને એક વિવાદ સર્જાયો હતો. પોલીસ અને જે યુવતીના પરિવારજનો પણ જે સગીર છોકરો છે તેના ઘરે આવી ગયા હતા અને સમગ્ર વિવાદ વચ્ચે આ પબજી પ્રેમ સંકરણ પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. આજ તો જે યુવતીના પરિવારજનો યુવતીને લઈ ગયા છે, પરંતુ જે પ્રકારે ઉંમરમાં આજે જે છોકરો જે છે સગીર તે પુખ્ત વયનો નહીં હોવાના કારણે હાલ તો તેઓની વચ્ચે સમાધાનની પ્રક્રિયા ચાલી રહી છે. યુવતીને પ્રેમ હોવાથી આજે સગીર સાથે રહેવા માટેની જીદ કરી રહી હતી, જ્યારે સગીર પણ તેની સાથે લગ્ન કરવા માટે વાત કરતો હતો. પરંતુ બંનેના ઉંમરના જે ભેદભાવ અને જે સગીર જે પુખ્ત વયનો નહીં હોવાના કારણે હાલ તો સમાધાન કરીને યુવતીને તેના પરત પંજાબ મોકલી આપવામાં આવી છે. બિલકુલ અનિતા, આભાર સમગ્ર જાણકારી આપવા બદલ.